એક નવી વાત જાણવા મળી છે મિત્રો. કોંગ્રેસના આગેવાનો સભાઓમાં અને એના પ્રચારના એજન્ડામાં એવું બોલે છે અને લખે છે કે અમારે નવસર્જન કરવું છે. આ સભાઓ પૂરી થાય ને પછી 10 વાગે હું ફ્રી થાવ, પછી 2-3 કલાક આંખ્યો વિશીને બેહું. મને એવો વિચાર આવે છે કે કરશે હું નવસર્જન? મેં આ લોકો ભૂલે છું કે આવી ગયા તો કરશે હું નવસર્જનમાં? અમે 100 કલાક વીજળી આપી છે, તી હું 26 કલાકની જાહેરાત કરશે? નવસર્જન હેનું કરશે એમ? એ શેની એને બોલતા નથી કે અમારા નવસર્જનનો આ મુદ્દો છે, એવું નથી બોલતા. મિત્રો, તમે કોઈ આ ચૂંટણીમાં ક્યાંય હેંભળ્યું હોય, હિન્દુસ્તાન ભરની એના નેતાઓની ફોજ અહીં રખડે છે, કોઈની પાસેથી તમે એવું સાંભળ્યું કે ભાઈ આ અમારા ફલાણા રાજ્યમાં અમારા મુખ્યમંત્રી છે, એણે આવું સરસ કામ એના રાજ્યમાં કર્યું છે, જો અમારી સરકાર આવશે તો એવું અમે ગુજરાતમાં કરશું, એવું સાંભળ્યું છે કે? એની સરકાર ભારતમાં 50 વર્ષ એણે હકાવી છે, ઈ સરકારમાંથી એકેયનું કોઈનું યાદ કરીને એવું કહે છે કે અમારી સરકારોએ આવું કર્યું હતું, ફરીથી અમારી સરકાર આવશે તમે આવું કરશું? નરેન્દ્રભાઈ મોદીની આ યોજનામાં આ ખામી છે, ગુજરાત સરકારની આ યોજનામાં આવી ખામી છે, આવી કોઈ વાત નહીં. અને મિત્રો, એના શાસનની એક પણ વાત કરી શકે એમ નથી, અહીંની કોઈ વાત યાદ નથી કરાવતા. અહીંયા તમારું જ રાજ હતું, અમે ફિલ્ડિંગ ભરેલી જ છે તમારી. આ તો માતાજીની દયાથી હવે અમારી પાસે ખેલાડી હારો આવ્યો એટલે દાવ લઈ છે. હજી તો પહેલી ઇનિંગ આલે છે, 3 વર્ષ જ ક્યાં છે, 3 ઇનિંગ રમાડવાનો છે ઓછામાં ઓછી. અમે બહુ દાવ ફીર્યા છે તમારા, હવે દડા વીણો, અંચય ના કરો દાવ દેવામાં. લડવું તો પડે, વ્યવહારિક રીતે વાત કરાય. તમે વિરોધ પક્ષમાં છો તો વિરોધ પક્ષની ઢબે વાત કરો, કશીક કોઈ તમારી નક્કર યોજનાની વાત કરો, એવું કશું કર્યા વિના ના, માત્ર ગાળાગાળી ઉપર ચૂંટણી લડવાની? આ કોઈ ચૂંટણી લડવાનો આમ આયોજન છે? નરેન્દ્ર મોદી સાહેબ વિશ્વમાં ભારતનો ડંકો વગાડે છે આજે દેશના વડાપ્રધાન તરીકે. નરેન્દ્ર મોદી, નરેન્દ્રભાઈ વિશ્વમાં દેશનો ડંકો વગાડે છે એવું એક સભામાં હું બોલ્યો તો એક દાદાએ મને કહ્યું કે ડંકો તો પહેલેથી જ ત્યાં ટીંગાતો હતો, કોઈ વગાડવા વાળો નહોતો. આ થાંભેવો જોઈએ ને, આપણે મંદિરોમાં જઈ ત્યાં ટંકારા તો લગડતા જ હોય ને, પણ એ છોકરાઓ કેડે ન વગડે. પછી છોકરું આમામ આમ જોતું હોય એની કેડે ટંકોરો વગડે નહીં, પછી શું થાય, એની મમ્મી એને ઊંચકે પણ ટીન ટીન કરાવે. મમ્મીની કાંખમાં ચડીને દેશના ડંકા ન વગડે. આ હું રાહુલ હાટુ નથી કહેતો, આ રીતે તમે ચૂંટણીઓ લડો. અને એવડા નરેન્દ્ર મોદી જેની આજે વિશ્વની મહાસત્તાઓ ઇજ્જત કરે છે, વિશ્વના રાજકીય માંધાતાઓ જેને માન ભરી નજરે બોલાવે છે, એ નરેન્દ્રભાઈ મોદીનું સન્માન નથી, 125 કરોડ ભારતીયોનું સન્માન છે. આપણું ગૌરવ છે કે આપણા નરેન્દ્રભાઈ આપણો વાટ અત્યારે ત્યાં પાડી રહ્યા. એને માટે ગમે તેવું લખવાનું.